नमस्कार मित्रों, આપણો જે હળવદ શહેરનો જે તાંગધરા રોડ છે, દશામાના મંદિરથી ત્રણ રસ્તા સુધીનો આ જે રોડ છે એની જે હળવદમાંથી આપણે કદાચ આવીએ અને તાંગધરા તરફ જતા હોય તો ડાબી સાઈડ છે એનો રોડ જે છે એની એક સાઈડ અડધી સાવ તૂટી ગયેલી છે। ઘણા બધા આ રોડમાં ખાડા પણ એટલા પડી ગયા છે। અહીં જ અન્ડરગ્રાઉન્ડ ગટર જે નાખવામાં આવ્યું હોય જેના કારણે તેની કુંડીઓ છે તો તેના ટાંકણા પણ તૂટી ગયા છે। આ અન્ડરગ્રાઉન્ડ જે ગટર છે તે 25-30 ફૂટ ઊંડી છે, એટલે ઘણી વખત અકસ્માતનો પણ જે ખતરો છે તે વધી જતો હોય છે। અહીં આગળ આ જે રોડ છે, ડાબી સાઈડની જે રોડની જે સાઈડ છે, એક બાજુ બાવળના ઝાડ પણ એટલા ઉગી ગયા છે, ખાડા પણ એટલા પડી ગયા છે। તંત્ર દ્વારા માત્ર ખાલી રજૂઆતો ને એ બધું જે કોન્ટ્રાક્ટર હોય તેને કહેવામાં આવે છે, નોટિસો આપવામાં આવે છે। થોડા દિવસ પહેલાં આરએનબીના જે અધિકારીઓ છે તે પણ અહીંયા આગળ આ રોડની મુલાકાતે આવ્યા હતા, પાલિકા પ્રમુખને એ બધા, અને ત્યારે કહેતા હતા કે 2-3 દિવસમાં આ જે રોડ છે તે વ્યવસ્થિત થઈ જશે, પરંતુ આજે એના પણ 10 દિવસ થવા આવ્યા, પરંતુ એમાં કોઈ પણ પ્રકારનો કંઈ સુધારો આવ્યો નથી। ત્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, હળવદના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, કે અહીંયા આગળ અત્યારે પોતે જ કાર્યકર્તાઓ દ્વારા જ કે પાલિકાને એને રજૂઆત કરવામાં આવે, આરએનબીને રજૂઆત કરવામાં આવે, અને રજૂઆત કર્યા પછી કામ કંઈ થતું નથી, એટલે એમને એક નક્કી કર્યું છે કે આપણે રજૂઆત નથી કરવી, પરંતુ આપણાથી જેટલું કામ થાય ને એટલું કામ આપણે કરવું છે। આમ આદમી પાર્ટીના જે યુવાનો છે, જે કાર્યકર્તાઓ છે, તે અત્યારે ધાંગધ્રા રોડ પર, એટલે દશામાના મંદિરથી ત્રણ રસ્તા સુધીના જે રોડમાં ખાડાને પડ્યા છે, જ્યાં આગળ ખાડા પડ્યા છે ત્યાં આગળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાથમાં પાવડા, તગારાન, ધારિયાને આ બધું લઈને બાવરા કાપી રહ્યા છે। સાથે જ અહીંયા આગળ જે ખાડાને પડ્યા છે તે ખાડા પણ બૂરી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે આ જે અત્યારે આ ખાડો બૂર્યો ને, આ બહુ મોટો ખાડો હતો, અમે પણ અહીંયાથી ઘણી વખત પસાર થતા હોય, અમારો પણ રસ્તો આર્યો જોયો, એટલે અમે પણ જોતા હતા આ ખાડો બહુ મોટો હતો। જો કે એ અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બૂરી રહ્યા છે। આગળ બાવરાને વધારે ઉગી ગયા છે, એક બે ઢાંકણા પણ છે તે પણ તૂટી ગયા છે। અહીંયા આગળ આજે મોટા મોટા જે ખાડા હોય કે જ્યાં આગળ રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકો હોય, બાઇક ચાલકો હોય કે ફોર વ્હીલ ચાલકો હોય, તો એ અજાણ્યા હોય અને અહીંયાથી રસ્તા ઉપરથી પસાર થતા હોય ને ઓચિંતાનો આ જે ખાડાની આવી જાય, જેના કારણે અકસ્માતનો ભોગ બનવું પડે છે, તે વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે થઈ અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે પોતે જ મહેનત કરી રહ્યા છે। હમણાં તમને કીધું એમ કે કોઈ રજૂઆત નથી કરવી, હવે એમને નથી કે મારે વાત થઈ ત્યારે કહેતા હતા કે રજૂઆત કરવાથી કંઈ થતું નથી, એટલે હવે આમ આદમી પાર્ટીના જેટલા કાર્યકર્તાઓ, જેટલા યુવાનો છે, તેઓ જ પોતે નક્કી કર્યું છે કે અહીંયા રોડમાંથી ભલે એક દિવસમાં ન થાય તો 3-4 દિવસ રોજ 2-2 કલાક અહીંયા આગળ કામ કરી અને આ જે રોડના જે ખાડાઓને છે, રોડની એક બાજુની સાઈડમાં જે બાવર ઉગી ગયા છે તે કાપવા છે। તમે જુઓ છો કે સામે આમ આદમી પાર્ટીના કદાચ હિતેશભાઈ વરમોરા છે, તે બાવર કાપી રહ્યા છે। આપણી સાથે વિપુલભાઈ રબારી છે, જે આમ આદમી પાર્ટીના મહામંત્રી છે। આવો ને વિપુલભાઈ, આમ આદમી પાર્ટીના હળવદના મહામંત્રી છે વિપુલભાઈ। આમ તો જો બધા મોટા ભાગે રજૂઆત કરતા હોય કે ભાઈ અહીંયા આગળ રોડ આમ થઈ ગયો ને તેમ થઈ ગયો હે, પરંતુ તમે એક નક્કી કર્યું હમણાં આપણે વાત થઈ કે હવે રજૂઆત નથી કરવી, થાય એટલું કામ કરવું છે, શું કહે છે? આજ રોજ હળવદ તાલુકા પાર્ટીના, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સૌ મળીને અમે એક નિર્ણય કર્યો છે કે આજે હળવદની અંદર દશામાના મંદિરથી લઈ અને માર્કેટિંગ યાર્ડ સુધીનો જે રસ્તો છે એની અંદર નાના મોટા અનેક ખાડાઓ છે, જેઓ ખાડાની કોઈ અજાણ્યા માણસ આવતો હોય તો એ ખાડાની અંદર ખબર નથી પડતી અને તેઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે, જેઓ સાઈડમાં એક બાવરા પણ એટલા બધા છે કે રાત્રે ચાલવાવાળા કોઈ વ્યક્તિ હોય તો એમને બાવરા પણ એટલા બધા નડતરરૂપ છે, તો એ બાવરા પણ અમે કાપવાનો અને ખાડા પણ જાતે જ ભરવાનો અને આમાં કોઈ રજૂઆત કરવાની કોઈ અમારે પ્રશ્ન જ નથી, કારણ કે રજૂઆત